આજે આપણે ધોરણ 6ના સેમેસ્ટર 1માં વિજ્ઞાન વિષયનો અભ્યાસ કરીશું, જેમાં ચેપ્ટર 1 છે ખોરાક ક્યાંથી મળે છે, જે અંગે આપણે માહિતી મેળવીશું. તો મિત્રો, સૌથી પહેલો સવાલ છે, તમે આજે શું જમ્યા? હું મારું ઉદાહરણ આપું તો મેં આજે બપોરે ખીચડી, કઢી, ફ્લાવરનું શાક, રોટલી અને કેરી ખાધી. તે જ રીતે રાતના દૂધ, રોટલા, મગનું શાક ખાધું. તમે પણ સવારથી અત્યાર સુધી જે ખાધું તેની નોટમાં નોંધ કરો. બીજો સવાલ છે, તમે ગઈકાલે અને આજે એક જ પ્રકારનો ખોરાક જમ્યા? તો હું મારું ઉદાહરણ આપું તો મેં કાલે પણ બપોરે ખીચડી, કઢી, શાક, રોટલી ખાધેલા, પરંતુ ખીચડી વઘારેલી હતી અને શાક પાપડીનું હતું. તે જ રીતે રાતના દૂધ, રોટલા અને શાક ખાધેલું, પણ ગઈકાલે કઠોળમાં ચણા હતા. તમે પણ ગઈકાલે શું ખાધેલું તેની નોટમાં નોંધ કરો. તમે જોઈ શકશો કે ગઈકાલ અને આજની વાનગીઓ અલગ અલગ હશે, વિવિધ પ્રકારની હશે. તો આજે આપણે જે ટોપિક જોવાના છે તેનું નામ છે ખોરાકની વિવિધતા, જેને સમજવા માટે આપણે એક પ્રવૃત્તિ કરીશું. આ પ્રવૃત્તિમાં તમારે તમારા મિત્ર પાસે માહિતી મેળવવાની છે કે દિવસ દરમિયાન તેણે કઈ કઈ વાનગીઓ ખાધી છે, અને તે માહિતી તમારે વિજ્ઞાનની ચોપડીના પાના નંબર 1 ઉપર આપેલ કોષ્ટક 1.1માં ભરવાની છે. મારી ચોપડીમાં મેં આ રીતે મારા મિત્રોની માહિતી ભરી છે. પ્રથમ મિત્ર છે શુભાંગીની, જેને દિવસ દરમિયાન ખાધેલ વાનગી છે રોટલી, પનીરનું શાક, કચુંબર, દાળ ભાત અને દૂધ. એ જ રીતે ભાવિનીએ ખાધેલ વાનગી છે પાઉંભાજી, લસ્સી, ખીચડી, કઢી અને કોફી. અને રોશનીએ ખાધું છે દહીં, કંતોલાનું શાક, ભાખરી, વઘારેલી ખીચડી અને છાશ. બસ આ જ રીતે તમારા મિત્રએ તમને જણાવેલ વાનગીઓ કોષ્ટકમાં ભરો. હવે આપણે જોઈશું ખોરાક માટેની સામગ્રી અથવા તો ઘટકો વિશે. બાળકો, તમે તમારી મમ્મીને ઘરમાં રસોઈ બનાવતા જોઈ હશે. ઘણીવાર તમે જાતે પણ ચા, કોફી બનાવી હશે. તો હવે ધારો કે આપણે ભાત બનાવવો છે. તો ભાત બનાવવા માટેની સામગ્રી, તો તેના માટે આપણને શું જોઈશે? તો સૌથી પહેલાં ચોખા, પાણી અને મીઠું. આમ ભાત બનાવવા આ ત્રણ સામગ્રીની જ જરૂર પડશે, પરંતુ અન્ય ઘણી એવી વાનગીઓ છે જેની બનાવટમાં ઘણી સામગ્રી વપરાય છે, જેમ કે શાક બનાવવા શાકભાજી, મીઠું, મસાલા, તેલ વગેરે. ખોરાક માટેની સામગ્રી અથવા ઘટકો અંગે વધુ સમજવા આપણે કોષ્ટક 1.2 ભરીએ. આ કોષ્ટક તમારે ચોપડીમાં ભરવાનો છે. તો પહેલી વાનગી આપણને આપેલી છે રોટલી. તો રોટલી બનાવવા માટે આપણને જોઈશે લોટ અને પાણી. એ જ રીતે બીજા નંબર આપણને આપેલ છે દાળ. તો દાળ બનાવવા આપણને જોઈશે કઠોળ, પાણી, મીઠું, તેલ, ઘી અને મસાલા. પહેલા બે ખાના ચોપડીમાં ભરેલા જ છે. ત્રીજું ખાનું જે ખાલી છે તેમાં તમારે તમારી ભાવતી વાનગીનું નામ લખવાનું છે, અને સામેના ખાનામાં તે જે ઘટક પડે બને છે તે ઘટકના નામ લખવાના છે. ઉદાહરણ તરીકે મને બટાકાવડા ભાવે છે, તો પહેલા ખાનામાં બટાકાવડા આવશે. અને બટાકાવડા બનાવવા માટે જોઈતી સામગ્રી કઈ છે? તો કે બેસન, બટાકા, મસાલો, તેલ અને મીઠું. હવે આપણે જોઈશું ખાદ્ય સામગ્રી અને તેના સ્ત્રોત વિશે. ખોરાક બનાવવા આપણે જે સામગ્રીનો ઉપયોગ કરીએ છીએ તે આપણને ક્યાંથી મળે છે? તો આકૃતિમાં તમે જોઈ શકો છો કે ખેતરમાં ઘઉં ઉગે છે, જેને કાપણી બાદ બળદગાડામાં ભરીને લઈ જવાય છે, અને આ અનાજમાંથી રોટલી બને છે. તે જ રીતે અહીંયા તમે ચિત્રમાં જોઈ શકો છો કે મરઘીએ ઈંડા મૂક્યા છે, અને એ જ રીતે બીજું ચિત્ર કોનું છે? તો કે માછલીનું, જેનો ઉપયોગ ઘણા વ્યક્તિઓ પોતાના ખોરાક તરીકે કરે છે. આમ ખાદ્ય સામગ્રીના મુખ્ય બે સ્ત્રોત છે, એક વનસ્પતિ અને બીજું પ્રાણીઓ, જેને વધુ સારી રીતે સમજવા આપણે ચોપડીના પાના નંબર 2 ઉપર આપેલ કોષ્ટક 1.3ને ભરીએ. તો પહેલો ખાદ્ય પદાર્થ છે ઇડલી. ઇડલી બનાવવા માટે આપણને જોઈશે ચોખા, અરદની દાળ, મીઠું અને પાણી. હવે ચોખા આપણે જાણીએ છીએ કે ખેતરમાં ઉગે છે, એટલે કે ચોખાનો સ્ત્રોત છે તે વનસ્પતિ છે. બીજું છે અરદની દાળ. અરદની દાળ એટલે કે તે કઠોળ છે, એટલે કે તેનો સ્ત્રોત થશે વનસ્પતિ. ત્રીજા નંબરે છે મીઠું. મીઠું આપણને દરિયામાંથી મળે છે. ચોથા નંબરે છે પાણી. તો કે પાણીનો મુખ્ય સ્ત્રોત કયો છે? તો કે વરસાદ.
હવે છે આપણને આપેલું ખાદ્ય પદાર્થ ચિકન કરી. ચિકન કરી બનાવવા માટે આપણને જોઈશે મરઘી, મસાલા, તેલ અથવા ઘી અને પાણી. તો મરઘી વિશે આપણે જાણીએ છીએ કે તેનો સમાવેશ થશે પ્રાણી સ્ત્રોતમાં. એ જ રીતે મસાલાની વાત કરીએ તો મસાલામાં આવશે હળદર, એ સિવાય ધાણા, જીરું, મરચાં જે આપણને વનસ્પતિમાંથી મળે છે. હવે તેલની વાત કરીએ તો તેલ આવશે આપણે કપાસિયાનું તેલ, સિંગ તેલ, એટલે કે તે વનસ્પતિમાંથી મળે છે. અને એ જ રીતે છે ઘી. ઘી બે પ્રકારનું હોય છે, એક વનસ્પતિ ઘી એટલે કે ડાલડા ઘી અને બીજું છે પ્રાણી ઘી એટલે કે ગાય અને ભેંસના દૂધમાંથી આપણને મળતું ઘી. અને પાણીનો સ્ત્રોત છે તો કે વરસાદ. હવે આપણે ખીર બનાવવી છે તો ખીરના ઘટકો છે દૂધ, ચોખા અને ખાંડ. તો દૂધ એ શામાંથી મળે છે તો કે પ્રાણીઓમાંથી મળે છે, ગાય ભેંસ બકરીમાંથી. એ જ રીતે જે ચોખા છે તો ચોખા આપણને શામાંથી મળે છે તો કે વનસ્પતિમાંથી. અને ખાંડ, ખાંડ આપણે શેરડીમાંથી બનાવીએ છીએ અને શેરડી શું છે તો કે વનસ્પતિ છે. આમ આપણે તારણ પર આવીએ છીએ કે ખાદ્ય સામગ્રી વનસ્પતિમાંથી મળે છે અથવા તો પ્રાણીમાંથી મળે છે. તો આજે તમારા બધાએ, છોકરા હોય કે છોકરી, મમ્મીને રસોઈમાં મદદ કરતા જોવાનું છે કે આજે કઈ કઈ વાનગી બને છે, આ વાનગી બનાવવા કઈ કઈ સામગ્રીનો ઉપયોગ થાય છે અને તે સામગ્રી કયા સ્ત્રોતમાંથી મળે છે. અને જો મમ્મી પરમિશન આપે તો મમ્મી સાથે મળી તમને ભાવતી વાનગી પણ બનાવજો.